नमस्कार विद्यार्थी मित्रों, एके एजुकेशन में आपनु हार्दिक स्वागत है। आज आप जुशू धोरण 12 नो विषय है बायोलॉजी। ओके, मोस्ट एमपी क्वेश्चन है 2 मार्क्स ना, 3 मार्क्स ना अने 4 मार्क्स ना। मित्रों, आ पीडीएफ में जो प्रश्नों 2 मार्क्स ना, 3 मार्क्स ना अने 4 मार्क्स ना, तेना मार्क्स चेन्ज थई शके छे, परंतु आमां जे प्रश्नों आपेला छे ते अडावड़ा थशे नहीं। ओके, 80% थियरी नू पेपर छे, एटले के तमारे 50 गुण नू होय, एमांथी 40 मार्क्स छे ते आ पीडीएफ मांथी बेठा लई शको तेम छो। ओके, तो मित्रों आ पीडीएफ ने बने तेटली शेर करो, अमारा वीडियो ने लाइक करो अने अमारे चेनल ने सब्सक्राइब करो। आगळ आपणे पीडीएफ नी वात करीए तो चेप्टर 1 छे सजीवोमां प्रजनन, एमां 2 मार्क्स नो एक क्वेश्चन छे फलनना प्रकारो वर्णवो। ओके, બીજો છે 3 અને 4 માર્ક્સના છે જે જન્યુવહનની ક્રિયા સમજાવો, તે 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે, અને યુગ્મનજનું નિર્માણ વર્ણવો, તે પણ 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે। આગળ જોઈએ ચેપ્ટર નંબર 2ની વાત કરીએ તો સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન, તો પહેલો છે 2 માર્ક્સમાં લઘુ બીજાણુ જનનની ક્રિયા સમજાવો, બીજો છે મહાબીજાણુધાની એટલે કે અંડકની રચના સમજાવો, એ પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે। ત્રીજો છે માદા જન્યુજનક વર્ણવો, તે તમને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે તેવી શક્યતા છે। ઓકે, આગળ જોઈએ પરાગરજની રચના સમજાવો, અને પાંચમો જે સવાલ છે વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ સમજાવો। આ પણ આ 2 માંથી કોઈ એક ક્વેશ્ચન તમને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે। હવે આગળ જોઈએ ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન। ઓકે, તેમાં પહેલો 2 માર્ક્સનો સવાલ છે જન્મદર નિયંત્રણ માટેની અવરોધક પદ્ધતિઓ વર્ણવો, બીજો છે આંતરગર્ભાશય IUTના ઉપાયો વર્ણવો, અને ડાક્ટરે ગર્ભપાત MTP વર્ણવો। ચોથો છે શુક્રકોષ જનન ચાર્ટ સહિત સમજાવો, આ છે 3 અને 4 માર્ક્સનો છે। હવે જે આ ક્વેશ્ચન છે તે તમારે મોસ્ટ એમપીમાં લેવાનો છે, અંડકોષ જનન ચાર્ટ તરીકે સમજાવો। આ એક ક્વેશ્ચન એવો છે કે જે આ એક્ઝામમાં પૂછાઈ શકે તેવી 100% જેવી શક્યતા છે। છઠ્ઠો છે ઋતુચક્રના તબક્કાઓ વર્ણવો। આગળ જોઈએ સાતમો મનુષ્યમાં ફલન અને ગર્ભસ્થાન વર્ણવો। ઓકે, આગળ જોઈએ ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો। ઓકે, તો એમાં 2 માર્ક્સનો પહેલો સવાલ છે બહુજનેનિક વારસો સમજાવો, બીજો સવાલ છે પ્લિયોટ્રોપિક સમજાવો, ત્રીજો સવાલ છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો, ચોથો સવાલ છે મધમાખીમાં લિંગ નિશ્ચયન સમજાવો, અને પાંચમો સવાલ છે 3 રોગ આપેલા છે, રંગ અંધતા છે, હિસોફિલિયા છે અને થેલેસેમિયા છે। આમાં મિત્રો ભૂલ છે, હિમોફિલિયા આવે છે। ઓકે, અહીંયા મો છે, હિમોફિલિયા। ઓકે, આગળ જોઈએ છઠ્ઠો ક્વેશ્ચન છે અપૂર્ણ પ્રભુતા ઉદાહરણ સાથે સમજાવો। ઓકે, એ તમને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે। આગળ જોઈએ 2 જનીનોનું વારસાગત દ્વિસંકરણનો પ્રયોગ સમજાવો, મોર્ગનનો સહલગ્નતા અને પુનઃ સંયોજનનો પ્રયોગ વર્ણવો। આ 2માંથી કોઈ ક્વેશ્ચન તમને, જે આ 7મો ક્વેશ્ચન છે એ મોસ્ટ એમપી છે, 2 જનીનોનું વારસાગત દ્વિસંકરણનો પ્રયોગ સમજાવો। ઓકે, આગળ જોઈએ ચેપ્ટર નંબર 6 છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, એમાં 2 માર્ક્સનો પહેલો ક્વેશ્ચન છે જનીન દ્રાવ્યના માપદંડો વર્ણવો, બીજો ક્વેશ્ચન છે HGP લક્ષ્યાંકો વર્ણવો। ઓકે, એ પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। હવે બીજો છે DNA જ જનીન દ્રવ્ય છે સમજાવો, આ 3 માર્ક્સમાં કે અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે, મેસલસ અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો, પ્રત્યાંકન એકમ વર્ણવો। ઓકે, આ પણ તમને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે। આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન પ્રક્રિયા વર્ણવો, આ પણ 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે। આગળ જોઈએ
જનીન સંકેતના ગુણધર્મો સમજણાવો, ભાષાંતરની પ્રક્રિયા વર્ણવો. નવમો સવાલ છે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો વર્ણવો અને ડીએનએ ફિંગરપ્રિન્ટ સવિસ્તાર વર્ણવો. આ ચાર, આ બધા સવાલ 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ, ચેપ્ટર 8 છે માનવ સ્વાસ્થ્ય અને રોગ. એમાં પહેલો છે 2 માર્ક્સનો સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વર્ણવો. બીજો છે કેન્સર થવાના કારણો લખો, એ પણ તમને 2 માર્ક્સમાં પૂછી શકે છે. ત્રીજો છે ટૂંક નોંધ લખો મેલેરિયા. ઓકે, મેલેરિયાની ટૂંક નોંધ, એ તમને 3 અથવા તો 4 માર્ક્સમાં. ઉપાર્જિત પ્રતિકારકતા વર્ણવો. અને પાંચમો સવાલ છે ટૂંક નોંધ લખો એલર્જી, આ પણ તમને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એક સવાલ છે 8મા ચેપ્ટરનો લસિકા અંગો વર્ણવો, આ 3 અથવા તો 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, તે તમે જરૂરથી કરજો. હવે ચેપ્ટર નંબર 10 છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. તેમાં એક સવાલ એવો છે કે જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે એમ છે, ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો વર્ણવો. ઓકે, બીજો સવાલ છે એમાં રસાયણો અને ઉત્સેચકોના નિર્માણમાં સૂક્ષ્મજીવોનો ફાળો વર્ણવો. ત્રીજો સવાલ છે બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો વર્ણવો. ચોથો સવાલ છે જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવોનો ફાળો. આ 3 સવાલ છે તે તમને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયા. તો એમાં પહેલો જે છે તેમાં કોઈ 2 માર્ક્સના ક્વેશ્ચન નથી. તેમાં પહેલો સવાલ છે ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ સમજાવો. બીજો સવાલ છે પ્લાઝમિડ PRB322 ક્લોનિંગ જગ્યાઓ વર્ણવો. હવે ત્રીજો સવાલ છે ટૂંકનોંધ લખો સૂક્ષ્મ યજમાન. અને ચોથો સવાલ છે ટૂંકનોંધ લખો PCR. પાંચમો સવાલ છે જૈવ ભઠ્ઠી વર્ણવો. આ સવાલ તમને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. આગળ જોઈએ 12મું ચેપ્ટર બાયોટેકનોલોજી અને તેના પ્રયોગો. ઓકે, તો પહેલું છે બેસ્ટ પ્રતિકારક વનસ્પતિ વર્ણવો, RNA આઈ ટેકનોલોજી, એમાં જે આવે છે તે વર્ણવાની છે. ઓકે, જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન વર્ણવો. ટૂંકનોંધ લખો જનીન થેરાપી. આ પણ તમને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. હવે આગળ જોઈએ 13મું ચેપ્ટર છે, એમાં 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આપેલા છે. પાણી અજૈવિક પરિબળ તરીકે પરિસ્થિતિ વિદ્યામાં હોય છે સમજાવો, એ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. નવસ્થાન સંરક્ષણ વર્ણવો, એ પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, હવે ત્રીજો સવાલ છે અજૈવિક કારકો સામે પ્રતિક્રિયા આપવા સજીવો દ્વારા દર્શાવતા અનુકૂલનો સવિસ્તાર વર્ણવો. ચર ઘાતાંકીય વૃદ્ધિ વર્ણવો. પરભક્ષણ સ્પર્ધા અને પરોપજીવન વિશે વર્ણવો. આ તમને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો એમાં જુઓ, એમાં કોઈ 2 માર્ક્સના ક્વેશ્ચન નથી. અક્ષાંશીય ઢોળાંશ મુજબ જૈવ વિવિધતાની ભાત સમજાવો. બીજો છે જાતિ વિસ્તાર સંબંધો સમજાવો. અને ત્રીજો છે સ્વસ્થાન સંરક્ષણ સમજાવો. આ તમને 3 સવાલ છે તે 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે એમ છે. હવે મિત્રો, ખાસ નોંધ જુઓ, સૌથી વધારે MCQ છે તે ચેપ્ટર 4, 6, 10, 12 અને 13માંથી જ પૂછાશે. આ પ્રકરણની તૈયારી MCQની દ્રષ્ટિએ કરવાની છે. સાઇઝ પ્રમાણે માર્ક્સની દ્રષ્ટિએ યુનિટ 10 એટલે કે ચેપ્ટર નંબર 13 અને 15 એ તમારે પહેલાં કરવાના છે. પછી છે યુનિટ 8 એટલે કે ચેપ્ટર નંબર 8 અને 10 એ તમારે ત્યાર પછી કરવાના છે. અને યુનિટ 9 તમારે ક્યારે કરવાના છે, 11 અને 12 આ યુનિટ બોર્ડની પરીક્ષા માટે પહેલાં તૈયાર કરવા. એટલે કે સૌથી વધારે છે તે જેની અગત્યતા છે તે ચેપ્ટર નંબર 13 અને 15. પછી સેકન્ડ નંબર આવે છે 8 અને 10. અને છેલ્લો અગત્યનો જે પાઠ છે તે 11 અને 12. આ પ્રમાણે તમે બોર્ડની પરીક્ષા માટે જે ચેપ્ટરની સાઇઝ પ્રમાણેના જે ચેપ્ટર છે તે મેં અહીંયા લીધેલા છે. હવે 4 માર્ક્સવાળા પ્રશ્નો છે તે કયા પાઠમાંથી પૂછાઈ શકે તેવા છે.
તો કે 3, 5, 6, 11 અને 13 આ પાઠમાંથી નોર્મલી વધારેમાં વધારે તમને 3 અથવા તો 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે બાયોટેકનોલોજીની ટેક્સ્ટબુકમાંથી સંપૂર્ણપણે પેપર પૂછાશે. એક પ્રશ્ન કોર્સની બહારનો હોતો જ નથી જેની ખાસ નોંધ તમારે લેવાની છે. એટલે કે જે બાયોટેકનોલોજીમાં આખી તમારે સંપૂર્ણપણે જો તમે તૈયાર કરી દેશો તો તમારો એક પણ માર્ક્સ જશે નહીં. જો